મોરબી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના જિલ્લામાંથી વિભાજિત થયા બાદ મોરબી જિલ્લા પંચાયત કચેરી શનિવારથી કાર્યરત છે, ત્યારે આજે મોરબીની સર્કિટ હાઉસ ખાતે ભાજપ મોવડી મંડળ અને જિલ્લા ભાજપના ચૂંટાયેલા સદસ્યોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે કેશુભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પદે ભાવનાબેન વાઘેલા, કારોબારી ચેરમેન પદે યુસુફભાઈ શેરસિયા, દંડક પક્ષના તરીકે વાસુભાઈ પટેલ અને શાસક પક્ષ તરીકે મોહનભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બંનેને આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની ઔપચારિકતા પૂર્ણ કરી હતી. જોકે ભાજપ આલાકમાન દ્વારા નક્કી કરાયેલા નામો પર સર્વાનુમતે મંજૂરીની મોહર લાગી હતી અને બેઠકમાં હોદ્દેદારોની જાહેરાત કરીને બેઠક શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવી હતી. જિલ્લા ભારતીય જનતા પક્ષના જે 14 ચૂંટાયેલા સદસ્યશ્રીઓ છે, તેમાંથી પ્રમુખ તરીકે કેશુભાઈ રૈયાણી, ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન, કારોબારી ચેરમેન તરીકે યુસુફભાઈ, પક્ષના નેતા તરીકે ભાઈ મોહનભાઈ કડિયા અને દંડક તરીકે વાસુદેવભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવેલ છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી.